लेक्चर की शुरुआत अपने प्रार्थना थी करीशु। ओ गॉड गाइड मी प्रोटेक्ट मी इल्यूमाइन द लैम्प ऑफ माय हार्ट एंड मेक मी अ ब्रिलियंट स्टार थाउ आर द माइटी एंड पावरफुल। हे ईश्वर मेरा मार्गदर्शन कर, मेरी रक्षा कर, मेरे हृदय दीप को प्रदीप कर दे और मुझे एक अद्वितीयमान सितारा बना दे। तू शक्तिशाली तथा बलशाली है। गुड मॉर्निंग विद्यार्थी मित्रों, निरंजन स्कूल ने डीएलएस मीन्स डिस्टन्स लर्निंग सीस्टम में तमारो स्वागत है। आप सब विद्यार्थीओ अने वालीश्रीओ बेजिक इंग्लिश छे एना कोर्स नो अभ्यास करी रह्या छो। खास बेजिक इंग्लिश कोर्स छे ए दरेक विद्यार्थीओ माटे ए उपयोगी छे अने खरेखर ए तमने घणो जामा तमने जाणवा मळशे। विद्यार्थीओ खरेखर आनो व्यवस्थित तमारे 200 पेज उपरनो चोपड़ो थशे अने ए बे मंथनो जे कोर्स जे आपणो छे ने एनो तमारे व्यवस्थित कम्प्लीटली जो लखाण हशे ने तमे विडियोस छे तमे वारंवार जोशो एटले तमारो इंग्लिश छे ने ए सुपर डुपर थई जशे। इंग्लिश शीखवा माटे ए खरेखर जे बेजिक बाबतो छे एने खरेखर आपणे व्यवस्थित अने सारी रीते छे એ સમજાવવાનો આપણે ડિસ્ટન્સ લર્નિંગ સિસ્ટમમાં પ્રયત્ન કર્યો છે અને ખરેખર અદ્ભુત આપણે એનો રિસ્પોન્સ પણ મળી રહ્યો છે। વાલીશ્રીઓ તથા વિદ્યાર્થીઓ છે એ ખૂબ જ સરસ કોમેન્ટ્સ અને ફોન્સ દ્વારા છે એ જણાવે છે કે ખરેખર ડિસ્ટન્સ લર્નિંગ સિસ્ટમમાં ઇંગ્લિશ છે ભણવાની ખૂબ જ મજા આવી રહી છે। તો વધુ સમય ન બગાડતા લેટ્સ સ્ટાર્ટ, લેટ્સ પ્લે, લેટ્સ બિગિન। अमृतम तो विद्या, निरंजन स्कूल एंड अरोला सर प्रेजेंट्स अ यूनिक वे टू लर्न मैजिक ऑफ बेसिक इंग्लिश। अंग्रेजी ना जादू जादू जादू। लेक्चर 12 कैश विभक्ति। कैश એટલે પછી આપણે ઓલા પોલીસ ના કેસ કરે એ થાયો મુકદમો, પણ આ કેશ વિભક્તિ। તો વિદ્યાર્થી મિત્રો વિભક્તિ છે ને એ વિભક્તિના ત્રણ પ્રકાર છે। બીજી બે એક્સ્ટ્રા વિભક્તિ આવે છે પણ આપણે મોસ્ટ ઓફ છે એ ત્રણ પ્રકારની વિભક્તિ છે એનો આપણે અભ્યાસ કરવાનો હોય છે। એ ત્રણે ત્રણ પ્રકારની વિભક્તિમાં એ તમારે એ ખાસ એના નામ છે એ તમારે પાકા કરવાના છે। તો વિભક્તિના પ્રકારોમાં આપણે એ પહેલો પ્રકાર છે એ આપણે સમજીએ। પહેલો પ્રકાર છે એ નોમિનેટિવ કાઉન્સમાં સબ્જેક્ટિવ કેસ, કર્તા વિભક્તિ તરીકે આપણે ઓળખીએ છીએ। શબ્દ યાદ રાખજો, નોમિનેટિવ કાઉન્સમાં સબ્જેક્ટિવ કેસ, કર્તા વિભક્તિ। બીજો જે એ પ્રકાર છે એનું નામ છે એ ઓબ્જેક્ટિવ, એને આપણે એક્યુસેટિવ કેસ છે એના તરીકે પણ આપણે ઓળખી શકીએ। અને એ ત્રીજો પ્રકાર જે છે એને ટૂંકમાં ગુજરાતીમાં કર્મ વિભક્તિ, ખાસ ઓબ્જેક્ટિવ ભાઈ નોમિનેટિવ કેસ એટલે કર્તા વિભક્તિ, ઓબ્જેક્ટિવ કેસ એટલે કર્મ વિભક્તિ, ઓકે। અને ત્રીજો પ્રકાર છે પઝેસિવ કેસ, જેનેટિવ કેસ તરીકે પણ ઓળખી શકાય। બીજું નામ છે, ખાસ યાદ રાખજો, સંબંધ વિભક્તિ। બીજા બે પ્રકાર પણ છે પણ આપણે એની વધારે ચર્ચાઓ અત્યારે ડીપમાં નથી કરતા, ડેટિવ કેસ અને વોકેટિવ કેસ। ડેટિવ કેસ અને વોકેટિવ કેસ છે એ મોસ્ટ ઓફ ડેટિવ કેસ અને વોકેટિવ કેસ એ ઓબ્જેક્ટ અને સબ્જેક્ટમાં સમય જતા હોય છે એટલે આપણે એને અલગથી આપણે એનો અભ્યાસ કરવાની જરૂરિયાત નથી। એટલે ત્રણ પ્રકાર, નોમિનેટિવ કેસ, ઓબ્જેક્ટિવ કેસ એન્ડ પઝેસિવ કેસ। તો આને આપણે સમજવા માટે પહેલાં છે ને ભાઈ આપણે એ કર્મના બે પ્રકાર છે ભાઈ, કર્મના બે પ્રકાર કયા છે? તો પહેલું ડાયરેક્ટ ઓબ્જેક્ટ પ્રત્યક્ષ કર્મ, ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ પરોક્ષ કર્મ। અને આપણે ઉદાહરણથી સમજીએ, રાહુલ ગેવ હિમ એ પેન। વિદ્યાર્થી મિત્રો અહીંયા રાહુલ એ વાક્યનો કર્તા છે, રાહુલે તેને પેન આપી। તો રાહુલ છે એ વાક્યનો કર્તા છે, વુ વડે પ્રશ્ન પૂછવાથી એક સબ્જેક્ટ મળે, કોણ, વુ એટલે કોણ, કોણે પેન આપી, તો રાહુલે, તો કોણ વડે અથવા કોણે વડે પ્રશ્ન પૂછવાથી એ સબ્જેક્ટ મળે, રાહુલ। પ્રશ્ન નંબર નેક્સ્ટ,
વુમ કોને આપી, રાહુલે કોને પેન આપી? તો હિમને, તેને આપી. તો ઓબ્જેક્ટ છે હિમ છે. રાહુલે શું આપ્યું? વોટ, ઓબ્જેક્ટ એ પેન છે. જો આપણે આવો સ્ટાર્ટિંગના લેક્ચરમાં ભણી ગયા હતા, પણ અહીંયા પાછું રિપીટ કરવાનું કારણ શું છે એ પણ આપણે સમજી લઈએ. તો આપણે અહીંયા વ્યવસ્થિત છે ના પ્રકારો સમજવાનો પ્રયત્ન કરીએ. વુ વડે પ્રશ્ન પૂછવાથી સબ્જેક્ટ મળે, વુમ અથવા કોને વડે પ્રશ્ન પૂછાય, રાહુલે ભાઈ રાહુલે કોને પેન આપી તો તેને, હિમ બરાબર, રાહુલે શું આપ્યું, પેન એટલે ઓબ્જેક્ટ. તો અહીંયા બે પ્રકારના ઓબ્જેક્ટ થયા. તો હવે એમાં ડાયરેક્ટ ઓબ્જેક્ટ કોને કહેવાય ને ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ કોને કહેવાય એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ઓબ્જેક્ટ એ હિમય છે અને ઓબ્જેક્ટ પેન પણ હશે, બરાબર. તો અને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો રાહુલ ગેવ એ પેન, તો એ રાહુલ ગેવ એ પેન છે, એમાં પેન છે ને એ ડાયરેક્ટ ઓબ્જેક્ટ છે. ડાયરેક્ટ સીધું આપણે એમાંથી હિમ કાઢી નાખ્યું છે, એક જ કર્મ રાખ્યું છે, રાહુલ ગેવ એ પેન, રાહુલે પેન આપી. તો એ ડાયરેક્ટ ઓબ્જેક્ટ અથવા એને ઓર્ડિનરી એક ઓબ્જેક્ટ પણ આપણે ઓળખી શકીએ. બીજું વાક્ય છે, આપણે એને ટૂંકમાં આપણે પ્રત્યક્ષ કર્મ કહીએ છીએ. બીજું વાક્ય છે, રાહુલ ગેવ હિમ, રાહુલે તેને આપ્યું. પણ શું આપ્યું ભાઈ, અધૂરો કર્મ છે. તો એને આપણે એ ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ તરીકે એ પણ ઓળખી શકીએ, ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ. અને ગુજરાતીમાં પરોક્ષ કર્મ એ આપણે કહેવાય. તો અહીંયા હિમ છે, રાહુલ ગેવ હિમ, રાહુલે તેને આપ્યું, પણ ખરેખર વાક્ય અધૂરું લાગે છે. એટલે હિમ છે આપણે ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ તરીકે ઓળખી શકાય. ઓકે, તો આટલું કમ્પ્લીટ થયા પછી આપણે બીજું એક વાક્ય લખીએ. હી ગેવ રાહુલ એ પેન. જો અહીંયા હિ એટલે તે કોઈક બીજો વ્યક્તિ છે, એનો કંઈક ભાઈબંધ હશે. હી ગેવ રાહુલ એ પેન. અને આનું અને આપણે બીજી રીતે લખવું હોય ને તો એમ પણ લખી શકાય, હી ગેવ એ પેન ટુ રાહુલ. એ પણ વાક્ય સાચું, આ પણ વાક્ય સાચું, હી ગેવ રાહુલ એ પેન, બરાબર. તો આમાં સબ્જેક્ટ છે હી છે, ઓબ્જેક્ટ છે એમાં પેલું રાહુલ છે એ ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ છે, અને એ પેન છે એ ડાયરેક્ટ ઓબ્જેક્ટ છે. આ ખાસ યાદ રાખજો. જો અહીંયા રાહુલ છે ને એ કર્મ તરીકે આવ્યો, આગલા વાક્યમાં કર્તા તરીકે હતો, અહીંયા કર્મ તરીકે આવી ગયો. પણ એ કર્મ કેવો થશે? ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ. કારણ કે હી ગેવ રાહુલ તો વાક્ય અધૂરું થાય, પણ હી ગેવ એ પેન તો એ વાક્ય પૂરું થાય. તો એટલે આપણે એને ડાયરેક્ટ ઓબ્જેક્ટ તરીકે ઓળખી શકીએ. જો ડિફરન્સ છે ને ખાસ સમજો વિદ્યાર્થી મિત્રો, ઘણા ખરા વિદ્યાર્થીઓ ઇંગ્લિશ ભણી જાય છે, ઇંગ્લિશનું પૂરું થઈ જાય, આખો વિષય છે એ મગજમાં બેસી ગયો છે, છતાંય આ ડાયરેક્ટ ઓબ્જેક્ટ ને ઇનડાયરેક્ટ વિશે ખબર હોતી નથી. ખરેખર વિદ્યાર્થી મિત્રો, એ બેઝિક ઘણી વખત છે તમે શીખા નથી હોતા, પણ આ જે ડિફરન્સ છે ને એ સમજવો જરૂરી છે. એટલે ખાસ આ યાદ રાખજો. ઓકે, તો આટલી બાબત સમજ્યા પછી નોટ, શું નોટ છે? તો વુમ, આપણે જે ભણ્યામાંથી શું થાય કે વુમ કોને વડે પ્રશ્ન પૂછવાથી, બરાબર, ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ અથવા પરોક્ષ કર્મ એ મળે છે, બરાબર. અને વોટ, શું વડે પ્રશ્ન પૂછવાથી ડાયરેક્ટ ઓબ્જેક્ટ અથવા પ્રત્યક્ષ કર્મ મળે છે. તો આ નોટ્સ છે, ખાસ યાદ રાખજો. હવે આપણે છે એ નોમિનેટિવ કેસ, કર્તા વિભક્તિ છે, એની પહેલાં ડેફિનેશન અને અર્થ સમજી લઈએ. જ્યારે નામ કે સર્વનામનો ઉપયોગ કર્તાના રૂપમાં કરવામાં આવે તેને કર્તા વિભક્તિ કરે કહે છે. વાક્ય છે આપણે એ જ, રાહુલ ગેવ હિમ એ પેન. તો અહીંયા રાહુલનો છે એ ઉપયોગ આપણે સબ્જેક્ટ તરીકે, તો સબ્જેક્ટ છે રાહુલ છે, તો એ નોમિનેટિવ કેસ કહેવાય. બીજું વાક્ય, હિ ગેવ રાહુલ એ પેન. તો અહીંયા છે હિ છે સબ્જેક્ટ તરીકે છે, તો હિ છે ઇન નોમિનેટિવ કેસ કહેવાય. પણ આમાં બેમાં ફેર એટલો છે, અહીંયા રાહુલ છે એ નાઉન તરીકે છે, સબ્જેક્ટ છે નાઉન તરીકે છે, અને અહીંયા હિ છે એ સબ્જેક્ટ છે પણ એ પ્રોનાઉન કહેવાય. યાદ રાખજો, નામને બદલે જે વપરાય એને પ્રોનાઉન કહેવાય, સર્વનામ કહેવાય. અહીંયા રાહુલ છે, પણ રાહુલ અહીંયા હિ ઈ છે, જોકે યસ અહીંયા તો રાહુલ છે કર્મ તરીકે આપણે દર્શાવ્યું છે, પણ અહીંયા જે હિ છે એ કોકનું નામ હશે. બટ માની લો કે રમેશે રાહુલને પેન આપી, તો અહીંયા રમેશની જગ્યાએ આપણે હિનો ઉપયોગ કર્યો, તો હિ ગેવ રાહુલ એ પેન. અથવા બીજી રીતે આપણે લખી શકીએ કે હિ ગેવ એ પેન ટુ રાહુલ. તો અહીંયા સબ્જેક્ટ તરીકે છે એનો ઉપયોગ આપણે કર્યો છે હિ, બરાબર. ઓકે, હવે બીજું છે એ ઓબ્જેક્ટિવ અથવા એક્યુસેટિવ
केस छे, कर्म विभक्ति छे, तो एना विषे आपणे समजी लईए। ज्यारे नाम केसरोनो उपयोग कर्मना रूपमां करवामां आवे तेने कर्म विभक्ति कहे छे। मोस्ट ऑफ नामयोगी अवयव के क्रियापदों छे एने आपणे कर्मना रूपनी अंदर छे दर्शावता होय छे, तो एने कर्म विभक्ति कहेवाय। तो एना माटे आपणे राहुલ ગેવ હિમ એ પેન, તો અહીંયા હિમ અને એ પેન છે બે કર્મ છે, તો એ ઓબ્જેક્ટ છે, હિમ છે અને પેન છે ઇન ઓબ્જેક્ટિવ કેસ। ઓકે, બીજું વાક્ય છે હી ગેવ રાહુલ એ પેન, તો અહીંયા રાહુલ અને એ, રાહુલ અને પેન બે ઓબ્જેક્ટિવ કેસમાં આવે, કર્મ વિભક્તિમાં આવે। તો જો આગલામાં રાહુલ છે એ સબ્જેક્ટિવ કેસમાં આવતો હતો, અહીંયા ઓબ્જેક્ટિવ કેસમાં, કારણ કે અહીંયા ઓબ્જેક્ટ તરીકે છે રાહુલનો ઉપયોગ થયો છે। તો આ બાબત છે પણ ખાસ યાદ રાખવાનું। તો અહીંયા ભાઈ જ્યારે સબ્જેક્ટિવ કે ઓબ્જેક્ટિવની અંદર જ્યારે નાઉન હોય ને ત્યારે ચેન્જીસ નથી થતું, રાહુલનું રાહુલ રહે, બરાબર? આ ખાસ યાદ રાખજો કે રાહુલ છે કર્તા તરીકે રાહુલ જ રહે અને કર્મ તરીકે રાહુલ જ હોય, એમાં કોઈ ચેન્જીસ થતો નથી। ઓકે, તો આ બાબત છે એ આપણે ખાસ સમજવાની છે। નેક્સ્ટ, પોઝેસિવ કેસ, જેનિટિવ કેસ, સંબંધક વિભક્તિ, તો એના માટે છે આપણે જ્યારે નામ કે સરોનો ઉપયોગ માલિકી કે સંબંધ, કોઈની આપણે માલિકી દર્શાવવાની, અમારું ઘર છે, અમારી સ્કૂલ છે, અમારા શિક્ષક છે, બરાબર, સંબંધ દર્શાવવો હોય, બરાબર, અમારી માતા છે, તો આ બતાવવા માટે તેને સંબંધક વિભક્તિ કહે છે અથવા સંબંધ વિભક્તિ પણ કહે છે। ઓકે, તો એના માટે છે ઇટ ઇઝ રાહુલ્સ પેન, જો એ માલિકી થઈ, રાહુલની પેન છે, તે રાહુલની પેન છે। ઓકે, તો અહીંયા રાહુલ્સ છે એ ઇન પઝેસિવ કેસની અંદર વપરાણું છે, સંબંધક વિભક્તિની અંદર વપરાણું છે। બીજું વાક્ય લખીએ, સી ઇઝ માય મધર, તેણી મારી માતા છે, તો માય શબ્દ છે એ પણ પઝેસિવ કેસ છે, પણ એ સર્વનામના સ્વરૂપમાં છે। ઓલું રાહુલ્સ છે અપોસ્ટ્રોફી એસ છે, ખાસ યાદ રાખજો, અપોસ્ટ્રોફી એસ ના સંદર્ભમાં રાહુલ્સ છે વપરાણું છે, અને અહીંયા માય છે એ પ્રોનાઉન્સના સ્વરૂપમાં વપરાણું છે। અને બીજું, ધીસ ઇઝ માઇન, ધીસ પેન ઇઝ માઇન, આ પેન મારી છે, આઈ પ્રોનાઉન્સ છે, પણ ઓલું છે ને એ માય છે એ મોસ્ટ ઓફ છે તમારે એઝ એ એડજેક્ટિવ તરીકે એ પઝેસિવ છે, અને માઇન છે એઝ એ પ્રોનાઉન તરીકે છે। આ ખાસ ડિફરન્સ છે, મગજમાં બેસાડજો। તો માઇન, ધીસ પેન ઇઝ માઇન, આ પેન મારી છે, બરાબર, તો એમાં માઇન શબ્દ છે એ પઝેસિવ કેસ છે। તો આનો, આ બેનો ડિફરન્સ શું છે, તો આ માય છે એ મારી પેન છે, એટલે મોસ્ટ ઓફ છે એ એડજેક્ટિવ તરીકે રૂપ આપણે વપરાણું કહેવાય માય, પણ પઝેસિવ કેસ કહેવાય, કારણ કે માલિકી દર્શાવે છે, કારણ કે આ મારી મમ્મી છે, મારા માતા છે, અને ધીસ પેન ઇઝ માઇન, આ પેન મારી છે, એમાં આ માઇન છે એ તમારે પ્રોનાઉન્સ તરીકે ઉપયોગ થયો છે। તો ખરેખર આ બધી બાબતો છે એ મગજમાં બેસાડવાની છે। સરસ, હવે આપણે ખાસ નોંધ જોઈ લઈએ કે નાઉન, નામનું કર્તા વિભક્તિ અને કર્મ વિભક્તિમાં રૂપ બદલાતું નથી, પરંતુ સંબંધિક વિભક્તિમાં તેનું રૂપ બદલાય છે। એનું ઉદાહરણ આપણે સમજી લઈએ, રાહુલ ગેમ ગેવ હેમ એ પેન, તો રાહુલ છે એ નોમિનેટિવ કેસ છે, જ્યારે હી ગેવ રાહુલ એ પેન, તો રાહુલનો તમે કર્મ તરીકે ઉપયોગ થયો તો એ રાહુલ જ આવ્યો, પણ ઇટ ઇઝ રાહુલ્સ પેન, તો અહીંયા રાહુલ્સ પેન છે, તો રાહુલ્સ છે એ ચેન્જ થયો, કારણ કે અહીંયા અપોસ્ટ્રોફી એસ લગાડો પડ્યો, એટલે પોઝેસિવ કેસની અંદર છે એ નાઉન હોય, નાઉન, નામ યાદ રાખજો, આ રાહુલ રાહુલ, અહીંયા રાહુલ, પણ અહીંયા રાહુલની અપોસ્ટ્રોફી એસ લગાડો પડ્યો, તો એ રાહુલ્સ ઇન પોઝેસિવ કેસ। પછી એમાં ક્યારે અપોસ્ટ્રોફી એસ આવે, ક્યારે ન આવે, એ ક્યારે ઓફનો ઉપયોગ થાય, આ બધા નિયમો છે, આપણે નેક્સ્ટ ત્યારે સમજવાનો પ્રયત્ન કરશું, પણ અત્યારે છે આ બાબત છે ખાસ તમારે લક્ષ્યમાં રાખવાની છે। આ તમને ઘણી વખત ખ્યાલ ન હોય તો તમને એ મહત્ત્વનો ખ્યાલ છે એ તમારા મગજમાં બેસાડવો। સરસ, આટલું કમ્પ્લીટ થયા પછી આપણે એ નોટ્સ છે ખાસ મગજમાં બેસાડીએ કે પ્રોનાઉન્સ સર્વનામના રૂપ ત્રણેય વિભક્તિમાં બદલાય ભાઈ। પેલું નાઉન છે ને કર્તા કર્મમાં સરખું રહે, રાહુલ હોય કર્મમાં રાહુલ જ હોય, સંબંધકમાં રાહુલની રાહુલ્સ, પણ અહીંયા પ્રોનાઉન્સ છે, પ્રોનાઉન્સના સર્વનામો ત્રણેય વિભક્તિમાં બદલાય, અને સર્વનામ એટલે શું કે નામને બદલે વપરાતા શબ્દને આપણે સર્વનામ કહેતા હોઈએ છીએ, નાઉનને બદલે જે વપરાય એને પ્રોનાઉન કહેવાય। ઓકે, તો એ પ્રોનાઉન્સ છે આપણે બધા વન બાય વન સમજીએ, એમાં પેલું નોમિનેટિવ કેસ, સબ્જેક્ટિવ કેસ, કર્તા વિભક્તિ, પુરુષ, એકવચન, બહુવચન, સિંગ્યુલર, પ્લુરલ, પ્રથમ, ફર્સ્ટ, આઈ એટલે હું, વી એટલે અમે, બીજો પુરુષ
એક વચન, હું યુ એટલે તું, બીજો પુરુષ બહુવચન, યુ એટલે તમે, ત્રીજો પુરુષ એક વચન, હી એટલે તે, સી એટલે તેણી, ઈટ એટલે તે અને ધે એટલે તેઓ. વિદ્યાર્થી મિત્રો, આને તમારે બે રીતે યાદ રાખી શકાય, એક ગુજરાતીમાં અને ઇંગ્લિશમાં. બધાએ ખરેખર પાકું કરવાનું છે. પહેલો પુરુષ એક વચન, આઈ એટલે હું, પહેલો પુરુષ બહુવચન, વી એટલે અમે, બીજો પુરુષ એક વચન, યુ એટલે તું, બીજો પુરુષ બહુવચન, યુ એટલે તમે, ત્રીજો પુરુષ એક વચન, હી એટલે તે, સી એટલે તેણી, ઈટ એટલે તે, ત્રીજો પુરુષ બહુવચન, ધે એટલે તેઓ. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમને આવડવું જોઈએ. ઇંગ્લિશમાં ફર્સ્ટ પર્સન સિંગ્યુલર આઈ મીન્સ હું, ફર્સ્ટ પર્સન પ્લુરલ વી મીન્સ અમે, સેકન્ડ પર્સન સિંગ્યુલર યુ મીન્સ તું, સેકન્ડ પર્સન પ્લુરલ યુ મીન્સ તમે, થર્ડ પર્સન સિંગ્યુલર હી મીન્સ તે, સી મીન્સ તેણી, ઇટ મીન્સ તે, થર્ડ પર્સન પ્લુરલ ધેય મીન્સ તેઓ. આવું પણ બોલી શકાય. ઇંગ્લિશમાં પણ તમારે ટેબલ છે એ પાકું કરવાનું. ગુજરાતીમાં આવડે તો ગુજરાતીમાં, ઇંગ્લિશમાં આવે તો ઇંગ્લિશમાં. બીજી આપણી વિભક્તિ છે એ ઓબ્જેક્ટિવ કેસ, એ કર્મવિભક્તિ. પુરુષ એકવચન, સિંગ્યુલર પ્લુરલ બહુવચન, ફર્સ્ટ પર્સન મી એટલે મને, પહેલો પુરુષ એકવચન મી એટલે મને, પ્રથમ પુરુષ બહુવચન અસ એટલે અમને, બીજો પુરુષ એકવચન યુ એટલે તને, બીજો પુરુષ બહુવચન યુ એટલે તમને, ત્રીજો પુરુષ એકવચન હિમ એટલે તેને, હર એટલે તેણીને, ઈટ એટલે તેને, અને ત્રીજો પુરુષ બહુવચન ધેમ એટલે તેઓને. તો મી, અસ, યુ, યુ, હિમ, હર, ઈટ અને ધેમ. તો આ પણ તમારે ખાસ યાદ રાખવાનું છે અને વ્યવસ્થિત છે તમારે પાકું કરવાનું છે. તો હવે આપણે ત્રીજા નંબરની વિભક્તિ, એ પોઝેસિવ કેસ, જેનિટિવ કેસ, સંબંધક વિભક્તિ. એમાં તમારે બે પ્રકારની વિભક્તિ છે. પોઝેસિવ એડજેક્ટિવ છે અને પોઝેસિવ છે પ્રોનાઉન્સ છે. પોઝેસિવ એડજેક્ટિવ છે એટલે કે સંબંધક સર્વનામ તરીકે છે એ તમારે ઉપયોગ થયેલો હોય, તો એ કઈ રીતે છે એ થયેલો હોય એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. અને ટૂંકમાં સંબંધક સર્વનામનો વિશેષણ તરીકે ઉપયોગ થયો હોય, બરાબર. તો એ વિશેષણ તરીકે કેવી રીતે ઉપયોગ થયો હોય છે, તો પુરુષ એકવચન સિંગ્યુલર, બહુવચન પ્લુરલ, પ્રથમ પુરુષ એકવચન માય એટલે મારું, પ્રથમ પુરુષ બહુવચન અવર એટલે અમારું, બીજો પુરુષ એકવચન યોર એટલે તારું, બીજો પુરુષ બહુવચન યોર એટલે તમારું, ત્રીજો પુરુષ એકવચન હિઝ એટલે તેનું, હર એટલે તેણીનું, ઇટ્સ એટલે તેનું, અને ત્રીજો પુરુષ બહુવચન ધેર એટલે તેઓનું. તો માય અવર, યોર યોર, હિઝ હર, ઇટ્સ અને ધેર. હવે આને આપણે એક બીજા ટેબલ તરીકે છે સમજવાનો પ્રયત્ન કરીએ. સેકન્ડ, ત્રીજામાં સેકન્ડ, પોઝેસિવ પ્રોનાઉન સંબંધક સર્વનામ તરીકે. પુરુષ એકવચન, બહુવચન, સિંગ્યુલર પ્લુરલ, પ્રથમ પુરુષ એકવચન, માઇન એટલે મારું, આપણે હમણાં જ આવ્યું હતું ને, ધીસ પેન ઇઝ માઇન, અવર્સ એટલે અમારું, બીજો પુરુષ એકવચન યોર્સ એટલે તારું, યોર્સ એટલે તમારું, ત્રીજો પુરુષ એકવચન હિઝ એટલે તેનું, હર્ષ એટલે તેણીનું, ઈટ્સ એટલે તેનું, અને ધેર્સ એટલે તેવાનું. અમુક રૂપ છે એમનો જૂના જૂના જ છે, અમુક રૂપ આપણે ચેન્જ થયા. એમાં ખાસ યાદ રાખજો, હિન્સ અને ઇટ્સ છે ચેન્જ નથી થતા, છેલ્લે એસ છે જ, બાકી બધામાં આપણે એસ લગાડ્યા અને માયમાં માઇન થઈ જશે, ખાસ યાદ રાખજો. તો આ બધી બાબતો છે એ તમારે મગજમાં બેસવાની છે અને આ બધા ટેબલ્સ છે પાકા કરવાના છે. ટેબલ્સ આવડશે એટલે ઇંગ્લિશ આવડશે જ 100%. તો આ ટેબલ્સ છે એ કમ્પ્લીટ કરી નાખજો, પછી આને લગતી આપણે એક્સરસાઇઝ છે નેક્સ્ટ લેક્ચરમાં તમને આપશું. ટેબલ આવડે તો જ એક્સરસાઇઝ આવે, એટલે ટેબલ વ્યવસ્થિત લખી લેવાની. આજે આપણે આપણો લેક્ચર પૂરો કરીએ છીએ. નમસ્કાર, અસ્તુ, હેવ એ નાઇસ ડે.